રાજપીપળા ખાતે મતદાન જાગૃતિની રેલી નીકળી. રેલીને જિલ્લા શિક્ષણાધિકારી લીલીઝંડી ફરકાવીને કરાવ્યું પ્રસ્થાન. આગામી તારીખ 28 ફેબ્રુઆરી 2021 ના રોજ યોજાનારી જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ અન્વયે નર્મદા જિલ્લાની જનતા વધુમાં વધુ મહત્તમ મતદાન કરે તેવા હેતુસર જનજાગૃતિ કેળવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડીએસ શાહીના માર્ગદર્શન હેઠળ આજે રાજપીપળા ખાતે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી મતદાન જાગૃતિ રેલી નીકળી હતી, જેને જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલે રાજપીપળા જિલ્લા ન્યાયાલય ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. મતદાર જાગૃતિના બેનર સાથેની આ રેલી જિલ્લા ન્યાયાલયથી સ્ટેશન રોડ, સફેદ ટાવર થઈને સરદાર ટાઉન હોલ ખાતે પહોંચીને રેલીનું સપામત થયું હતું, જેમાં વિવિધ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, એનએસએસના છાત્રો સહિત શિક્ષકો આ રેલીમાં જોડાયા હતા અને તમામ મતદારોને મતદાનમાં અજુ ભાગ લેવાનો સંદેશો આપ્યો હતો. મતદાન જાગૃતિ રેલીમાં મતદાન મહાદાન, મત આપો દેશ બચાવો, 18 વર્ષની કરી ઉંમર પાર, હવે મળ્યો મતનો અધિકાર, ચાલો આપણે કરીએ મતદાન, વોટ ફોર અ બેટર ઇન્ડિયા, જન જન યહી પુકાર, વોટ ડાલો અબ કી બાર, લોકશાહીની નમ્ર અરજ, મતદાન એ પવિત્ર ફરજ, તમારો મત લોકતંત્રની જાન, મતદાનનું મૂલ્ય સમજીએ, મતદાનની તક ના ગુમાવીએ, યુવાનો મતદાન એ લોકશાહીની શાન છે, લોકશાહી કરે પોકાર, મતદાન કરો કરી વિચાર, અમને મળ્યો છે મત અધિકાર, અમે લાવીશું અમારી સરકાર, વગેરે જેવા બેનર્સ પ્લેકાર્ડ સાથેની આ રેલીએ નગરજનોમાં અચૂક મતદાન કરવાનો સંદેશો ગુંજતો કર્યો હતો અને 28 ફેબ્રુઆરીના રોજ નર્મદા જિલ્લો પણ અચૂક મતદાન કરશે તેવો સંદેશો આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, રાજપીપળા. આજરોજ નર્મદા જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ આગામી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી 2021 અન્વયે જે 28મી ફેબ્રુઆરીએ યોજાનાર છે તે સંદર્ભે માધ્યમિક શાળામાં ચાલતા એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓના માધ્યમથી જનજાગૃતિ મતદારોમાં આવે જે સંદર્ભે એક રેલીનું આયોજન કરેલું હતું, જે નર્મદા રાજપીપળાના ન્યાયાલયથી લઈને શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ વિદ્યાર્થીઓ ટાઉન હોલ ખાતે એકત્રિત થયા. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે મતદાતાઓ છે, જે મતદાન કરી શકે એવી વય ધરાવે છે, એ તમામમાં એક જાગૃતિ આવે અને તમામ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે એવા શુભ આશય સાથે સમગ્ર જિલ્લામાં જ્યાં જ્યાં એનએસ યુનિટ ચાલે છે ત્યાં તમામ જગ્યાએ આ મતદાન જનજાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવેલું હતું અને આશા રાખીએ છીએ કે આગામી દિવસોમાં મતદારોમાં જાગૃતિ આવશે અને ખૂબ સારું મતદાન એમના વિસ્તારમાં એ કરી શકશે. એ ઉદ્દેશથી આજનો કાર્યક્રમ યોજાયો.